તાજેતરમાં મળતી માહિતી મુજબ ભારત ચીન સીમા વિવાદ મામલે જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારત ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે। सोमवारे राते लद्दाखनी गालवान वेली में बन्ने देशना सैनिकों वच्चे हिंसक अथडामण थई छे, जेमां भारतना एक कर्नल अने बे जवान शहीद थया छे। बन्ने देशना ऑफिसर्स हाल सीमा पर तनाव ओछो करवा माटे घटना स्थळे ज मीटिंग करी रह्या छे। त्यारे हिंसक घटना कोई मोटी दुर्घटनामां परिवर्तित न थाय ए माटेना प्रयत्नो शुरू करी देवामां आव्या छे। भारत चीन सीमा पर 45 वर्ष पछी एवी परिस्थिति आवी छे ज्यारे भारतना जवानो शहीद थया छे। મળતી માહિતી પ્રમાણે બંને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડીએક્સલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી। ડીએક્સલેશન હેઠળ બંને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે। આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે ગઈકાલે એટલે કે સોમવારે રાતે ગાલવાન વેલીમાં ડીએક્સલેશન પ્રોસેસ ચાલતી હતી, પરંતુ ત્યારે જ હિંસા થઈ ગઈ। આપણે એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે, સાથે જ સામે પક્ષે ચીનના પણ કેટલાક સૈનિકો અથડામણમાં માર્યા ગયા છે। તમને ફરીવાર જણાવી દઈએ કે હાલ ભારત ચીન સીમા વિવાદને લઈને ખબરો જે સામે આવી રહી છે, જે ભારત ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે। સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમાં બંને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે, જેમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા છે। બંને દેશના ઓફિસર્સ હાલ સીમા પર તણાવ ઓછો કરવા માટે ઘટના સ્થળે જ મીટિંગ કરી રહ્યા છે। ત્યારે આ હિંસક ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં પરિવર્તિત ન થાય એ માટે આ તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। ભારત ચીન સીમા પર 45 વર્ષ પછી એવી પરિસ્થિતિ આવી છે જ્યારે ભારતના જવાનો શહીદ થયા છે। મળતી માહિતી પ્રમાણે બંને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડીએક્સલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી। ડીએક્સલેશન હેઠળ બંને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે। આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે ગાલવાન વેલીમાં ડીએક્સલેશન પ્રોસેસ ચાલતી હતી, પરંતુ ત્યારે જ હિંસા થઈ ગઈ। આપણા એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે, સાથે જ સામે પક્ષે ચીનના પણ કેટલાક સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા છે।